છેલ્લા બે દિવસથી વહેલી સવારે ધુમ્મસિયા માહોલ વચ્ચે કચ્છમાં સવારના ભાગે ઠંડીની ચમક વધી છે. આવતીકાલે દિવાળીનું સ્વાગત જિલ્લામાં ઝાકડભીનું થાય તેવું લાગી રહ્યું છે. કાશીમાં થયેલી બરફવર્ષાના કારણે કચ્છમાં થોડા સમયમાં જ ઠંડીની શરૂઆત થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ભુજ સહિતના વિસ્તારોમાં પરોઢના ભાગે આંશિક ધુમ્મસની ચાદર છવાયેલી દેખાય છે, સાથે ધુમ્મસીયો માહોલ સર્જાઈ રહ્યો છે. તો ગઈકાલની તુલનાએ આજે સવારના ભાગે ઠંડીની ચમક વધી છે. ટૂંક જ સમયમાં ઠંડીની શરૂઆત થાય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 8 દિવસથી થોડા અંશે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે મસૂરીથી 13 જેટલા પરિવાર ભુજમાં સ્વેટર તથા જેકેટના વેચાણ માટે આવી પહોંચ્યા છે. આ વેપારીઓ દ્વારા છેલ્લા 5 દિવસથી સ્ટોલ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આવતીકાલથી સ્વેટર તથા જેકેટનું વેચાણ પણ શરૂ થઈ જશે. આ વેપારીઓ મસૂરી તથા દાર્જિલિંગથી શિયાળામાં ત્યાંની ઠંડીથી બચવા તથા ધંધા અર્થે ભુજ પહોંચી આવ્યા છે. તો આ વખતે સ્વેટર તથા જેકેટમાં અવનવી વસ્તુઓ જોવા મળશે. રૂપિયા 350 થી 1000 સુધીની જેકેટ પણ ઉપલબ્ધ હશે. હમ લોગ 15 મસૂરી સે આયે હૈ, વૈસે કોઈ દાર્જિલિંગ સે આ રખે, વૈસે આને વાલે સબ બહાર સે હી આતે હૈ, ક્યોંકિ નવંબર ડિસેમ્બર જનવરી ફેબ્રુઆરી જો હૈ પહાડ મેં ક્યા હૈ બરફ પડ જાતા હૈ, તો વહાં ઓફ સીઝન હો જાતા હૈ, તો ઇસલિયે હમ પ્લેન્સ મેં ઉતર જાતે હૈ 4 મહિને કે લિયે, ઇસલિયે કે થોડા ધંધા ભી હો જાય ઓર ઠંડ સે ભી બચ જાયેગા એક હિસાબ સે, ઓર સામાન જો હૈ હમારા મેઇન જો ક્વોલિટી જો હૈ હમ અચ્છે રખતે હૈ હમેશા, ક્યું હમને હર સાલ આના હૈ, કસ્ટમર કો હર સાલ શકલ દિખાના હૈ, તો એક બાર બઢિયા દેગા તો દુબારા આ સકતા હૈ, અગર માલ ખરાબ દેગા વો દુબારા આ હી નહીં સકતા, એટલે અમારા મેઇન મોટો જો હૈ સામાન અચ્છા દેના હૈ કસ્ટમર કો. ને સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. નિરાધારના આધાર સમી SOS સંસ્થામાં ઉજવાય દિવાળી. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ બાળકો સાથે મનાવી દિવાળી. કચ્છમાં શીખ કિસાનો પર થયેલા હુમલાના પડઘા પંજાબ વિધાનસભામાં પડ્યા. કોંગ્રેસનો વોકઆઉટ. ભુજમાં ગરીબ પરિવારોને કરાયું મીઠાઈનું વિતરણ. જૈન સંઘનું પ્રેરણાદાયી પગલું. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્ય અંજારની મુલાકાતે. થોકબંધ પ્રશ્નોની થઈ રજૂઆત. તો આજ પૂરતું બસ આટલું જ. આપ સૌને કચ્છોદય પરિવાર વતીથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ. ફરીથી મળીશું નવા વર્ષે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.